नमस्कार दर्शक मित्रों, गुजरात नो अवाज मा हूँ प्रकाश, आपनो हार्दिक स्वागत करू छू। गुजरात नो अवाज मा आजे आपणे मळीशु डॉक्टर अभिजात शेठ, डायरेक्टर मेडिकल एपोलो हॉस्पिटल, जे पोते एमएस एमसीए अने कार्डियक सर्जन छे, तेवा एपोलो हॉस्पिटल ना डायरेक्टर डॉक्टर अभिजात शेठ नु गुजरात नो अवाज मा स्वागत छे। नमस्कार डॉक्टर साहब। नमस्कार सक्सेना साहब, આપનો ખૂબ ખૂબ આભારી છું, ખૂબ આભાર ડોક્ટર સાહેબ। ડોક્ટર સાહેબ, એપોલો હોસ્પિટલ ની જે છે એ શરૂઆત ઘણા વર્ષો પહેલા થઈ હતી ડોક્ટર પ્રતાપ રેડ્ડીજી જેના ચેરમેન છે, જે 1991 માં એમને પદ્મભૂષણ પણ મળેલો છે, 2010 માં પદ્મવિભૂષણ મળેલો છે। તો આ હોસ્પિટલ સ્થાપવા પાછળનો એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ડોક્ટર પ્રતાપ રેડ્ડી સાહેબ, એ હું આપને કહું તો આજે ભારતની અંદર જે કોર્પોરેટ હેલ્થ ક્ષેત્રનો વિકાસ થયો છે એના પિતામાં ગણાય, અને એમનો એ જ્યારે હ્યુસ્ટનથી 1983માં એમને નક્કી કર્યું કે હું આ પ્રકારની સર્વિસ જે અમેરિકામાં અમેરિકન સિટીઝનને અવેલેબલ છે એવી હેલ્થ કેર સર્વિસ હું ઇન્ડિયામાં પ્રોવાઈડ કરું, અને એમના ફેમિલીમાં જ એક બે ઇન્સિડન્ટ્સ એવા હતા કે રિસોર્સિસને કારણે તે લોકો 1983માં અમેરિકા શિફ્ટ ના થઈ શક્યા, એન્ડ બીકોઝ ઓફ ધ હેલ્થ કેર પ્રોબ્લેમ એમને સફર થવું પડ્યું। પછી ડૉક્ટર રેડ્ડી રોરિંગ પ્રેક્ટિશનર હતા, બહુ જાણીતા પ્રેક્ટિશનર હતા, છતાં પણ તેમને કાર્ડિયોલોજીસ્ટ હતા, છતાં પણ નક્કી કર્યું કે હું ઇન્ડિયા જઈ અને આ પ્રકારની હેલ્થ કેર સર્વિસ ડેવલપ કરીશ। ડોક્ટર સાહેબ, બીજું એક છે કે આટલી અદ્યતન હોસ્પિટલ હોવા છતાં પણ આપના ત્યાં ઘણીવાર સ્પેશિયલાઇઝેશન જે ડૉક્ટર હોય છે એની અછત જોવા મળે છે, અને 70% પણ વધારે જોવામાં આવી છે કે ડૉક્ટર્સ પેનલ ઉપર રાખવામાં આવે છે, તો એનું શું કારણ છે? સાહેબ, ગુજરાતની અંદર ટ્રેડિશનલી સ્પેશિયલાઇઝ ડૉક્ટરોની અછત જ વર્ષોથી છે। હું આપને એક સાદું ઉદાહરણ આપું। હું 1994માં હું ઇંગ્લેન્ડ ટ્રેનિંગ માટે ગયો હતો, એ વખતે ગુજરાતમાં જે જાણીતા કાર્ડિયોલોજિસ્ટો પ્રેક્ટિસ કરતા હતા, આજે હું 15 વર્ષ પછી જ્યારે પાછો આવ્યો ગુજરાતની અંદર રીસેટલ થવા, ત્યારે પણ મેં જોયું કે પ્રપોર્શનેટ જે ફેકલ્ટી એક્સપર્ટાઇઝ અને સ્પેશિયલાઇઝ ફેકલ્ટીની સંખ્યા વધવી જોઈએ એ હજુ ગુજરાતમાં વધી નથી, અને એ કદાચ એક કારણ હોઈ શકે, કારણ કે આપણું જે ઇન્ટલેક્ચ્યુઅલ ડૉક્ટર્સ ને ઇન્ટલેક્ચ્યુઅલ સ્ટુડન્ટ્સ છે એ યુઝ્યુઅલી આફ્ટર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન દે યુઝ્યુઅલી ગો ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ। મારા જેવા ડૉક્ટરો છે, બહુ ઓછા ડૉક્ટરો એવું વિચારીને આવે છે કે હવે ચલો આપણે દેશમાં પાછા જઈએ, અને ત્યાં જો એ રીતનું એવી વિચારસરણી જો પરદેશમાં ઘણા ડૉક્ટરો એવા છે આવી ફેકલ્ટીઓ ગુજરાતના કે જો એ લોકો એવું વિચારે કે આપણે ગુજરાતમાં પાછા જઈને આ સેવા આપીએ તો ગુજરાતને ફેકલ્ટીની અછત ના પડે। બીજું એક જોવામાં આવ્યું છે ડોક્ટર અભિજાત, કે આપણે ત્યાં જે મેડિક્લેમ પોલિસીઓનો જે ક્લેમ કરવામાં આવે છે ત્યાં આપની જ પોલિસીનો આગ્રહ રાખવામાં આવે છે, એપોલોની બીજી કંપનીની અધર પોલિસીઝ હોય તો એમાં ક્વેરીઝ કાઢીને એને કેન્સલ કરવામાં આવે છે અથવા ઓછો રેટ્સ આપવામાં આવે છે, એનું શું કારણ છે? એમાં બીજા ઘણા કારણો જવાબદાર છે, આપને એક સાદું કારણ હમણાં એક બતાવો કે હમણાં નવો એક રેગ્યુલેશન આવ્યું છે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ ને બીજી કંપની ઇન્સ્યોરન્સ ને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ઓરિએન્ટલ ને એ બધી કંપનીઓથી કે એક પ્રિફર દે હેવ ફોર્મડ અ પ્રિફર પ્રોવાઈડર નેટવર્ક, એટલે એની અંદર દરેકના રેટ ફિક્સ હોય છે, એટલે અમારે જ્યારે પણ દર્દી આ બધા ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસીને લઈને આવે તો અમારે અમે રૂલથી બંધાયેલા છીએ, કાયદાથી બંધાયેલા છીએ, એટલે અમે એનાથી વધારે દર્દીને પણ ચાર્જ નથી કરી શકતા, એટ ધ સેમ ટાઈમ ઇન્સ્યોરન્સ કંપની પણ અમને એનાથી વધારે આપતી નથી, એટલે અમુકમાં એ લોકોએ હવે
सीलिंग रेट दाखल करी दी। ओके डॉक्टर साहब, डॉक्टर जे छे ए दर्दी अने दर्दीओना सगा माटे एक भगवान कहेवाय छे, पण मोटी मोटी हॉस्पिटलोमां जेवी आपनी हॉस्पिटलनो एक दाखलो लईए तो कहेवाय छे के दर्दी ज्यारे दाखल थाय तो सौथी पहेला दर्दीने दाखल करता पहेला एनी पासे पैसा जमा करवामां आवे छे, अने गमे तेवो सीरियस दर्दी होय छतां एने पहेला पैसा जमा न थाय त्यां सुधी एनुं कोई ऑपरेशन नथी थतुं के ट्रीटमेंट नथी थती। तो आप शुं मानो छो, डॉक्टर एक भगवान माने छे, भगवान पछीनो दरजो डॉक्टरने आपेलो छे, હોસ્પિટલોને આપેલો છે, તો એ વખતે ડોક્ટરો પોતાની સેવામાંથી કેમ ચૂકે છે અને ગરીબ માણસ આવા સમયે કેવી રીતે પોતાની જિંદગી બચાવી શકે? હું તમને આપને એક ઉદાહરણ આપું કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ હોય તો અમારી પહેલી ફરજ એ બને છે હોસ્પિટલની કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ અમારે કરી નાખવાની પેશન્ટની, અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ પેશન્ટ પૈસા ના ભરે એટલે અમારે ના કરવી એ ઇનહ્યુમન છે। એટલે એ વસ્તુ અમે, છતાં પણ આવા કેસીસ જોવામાં આવે છે મોટી હોસ્પિટલમાં, એપોલોમાં નહીં જોવા મળે, પણ આજ સુધી સાહેબ મારી પાસે કોઈ પણ ક્લિયરન્સ આવી હોય એમાં મેં એક પણ ક્લિયરન્સમાં એવો રૂલ નથી મૂક્યો કે તમે પૈસા નહીં આપો તો ટ્રીટમેન્ટ નહીં કરીએ, અને આ પ્રિન્સિપલ હું મારા બધા એમ્પ્લોય માટે રાખું છું। ઓકે ડોક્ટર સાહેબ, આજના જે ફાસ્ટ યુગની અંદર આપ જનતાને શું કોઈ સંદેશ આપવા માંગશો કે પોતાના સ્વાસ્થ્યને બનાવવા રાખવા માટે શું શું સૂચન હોય ડોક્ટર તરીકે આપ કહેશો? હું તો સાહેબ પ્રજાને એક જ વસ્તુ, ખાસ એક જ મેસેજ આપીશ। પહેલી વસ્તુ તો આપણે જે ગુજરાતની પ્રજા જે સૌથી વધારે અત્યારે ધ્યાન આપવાની જરૂર છે એ ડિસીઝ પ્રિવેન્શનમાં ધ્યાન આપે। ડોક્ટર સાહેબ, હેલ્થનો સબ્જેક્ટ બહુ લાંબો છે, ચર્ચાનો દોર આપણે અહીંયા ટૂંકાવવો પડશે, સમયને ધ્યાનમાં રાખીને અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપણે ચર્ચા કરી રહ્યા હતા ડોક્ટર અભિજાત શેઠ સાથે, ડાયરેક્ટર મેડિકલ એપેલો હોસ્પિટલના। આપ જોવાનું ન ચૂકતા ગુજરાતનો અવાજમાં ક્યાં અને કેટલો થયો વિકાસ, આપનો મનપસંદ કાર્યક્રમ ફિલ્મી ગપસપ। ફરી આવતા હપ્તે હું ઉપસ્થિત રહીશ આવા જ એક ખાસ મહેમાન સાથે ગુજરાતનો અવાજમાં। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર। તો દર્શક મિત્રો, જો તમારી આસપાસ પણ હોય કોઈ વિકાસની વાત તો જરૂરથી અમને લખી મોકલો, અમે તેને અમારા કાર્યક્રમમાં રજૂ કરીશું। તો રાહકોની જુઓ છો, ઉઠાવો કલમ અને નોંધી લો અમારું સરનામું। અમારું સરનામું છે વન ન્યૂ સર્વિસ, 216 બીજો માળ, સુપર મોલ 1, ઇન્ફોસિટી, ગાંધીનગર। અમારો ફોન નંબર છે 0796572306। અમારું ઈમેલ એડ્રેસ છે worldnews_2000@yahoo.co.in। આપ ગુજરાતનો અવાજ અમારી વેબસાઇટ પર પણ જોઈ શકો છો। તો આ હતો અમારો આજનો કાર્યક્રમ, આવતા સપ્તાહે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર। ત્યાં સુધી હું વિધાતા આપ સૌની રજા લઉં છું, નમસ્કાર।